साबरकांठा जिल्ला सहित તાલુકાઓમાં હાલ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, પણ પ્રાંતિજ સહિત તાલુકો હાવ સાવ કોરો ધાકોર જોવા મળી રહ્યો છે। વરસાદ વહેલો આવશે એવી આગાહીઓ વચ્ચેના એધાન સાથે ચોમાસાની સિઝન બે સપ્તાહ પૂર્ણ થયા છતાંય પ્રાંતિજ તાલુકામાં હજુ એ ખેતીલાયક વરસાદ ન થતાં હાલ તો ધરતીપુત્રોમાં નિરાશા વ્યાપી ગઈ છે અને ઉનાળુ ઊભો પાક મકાઈ કપાસ મગફળી જેવા પાકોમાં પાણીની જરૂરિયાત હોય ખેડૂતો હાલ તો બોરકુવાના પાણી ઉપર માંડ માંડ પાકને જીવત રાખવા મથામણ કરી રહ્યા છે। ત્યારે ડાંગર કોબીજ ફ્લાવર સહિતના શાકભાજીના ધરો પણ તૈયાર થયા છતાંય વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે હાલ તો મેઘરાજાએ જાણે રીસામણા લીધા હોય તેમ પ્રાંતિજ સહિત તાલુકો સાવ કોરો ધોકાર જોવા મળે છે। ત્યારે રોજ સાંજે પવન સાથે કારા ડિબાંગ વાદળો આવે છે પણ હાથ તારી આપીને જતા રહે છે। ત્યારે વાવણીનો સમય પણ પૂર્ણ થયાને આરે છે છતાં પણ હજુ સુધી પ્રાંતિજ સહિત તાલુકામાં વાવણી લાયક વરસાદ થયો નથી અને વરસાદ ન પડતા હાલ તો ખેડૂતો આકાશ સામે જોઈ વરસાદ ક્યારે આવશે અને મેઘરાજા હવે તો વર્ષો બાપલા મનોમન રટણ કરતા ધરતીપુત્રો જોવા મળી રહ્યા છે। જીલરાવલ ZSTV પ્રાંતિજ।